નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની પાઠ્યપુસ્તક કાઢી લેશે. આપણે છઠ્ઠો પાઠ ચાલે છે. એ પાઠમાં આપણે ગયા વિડિયોમાં મેગ્નેશિયમ ધાતુવાળી પ્રવૃત્તિ આપણે કરી હતી. બધાને ખબર હોય કે મેગ્નેશિયમની ધાતુની પટ્ટીને આપણે સળગાવી હતી અને રાસાયણિક પ્રક્રિયા એટલે કે રાસાયણિક સમીકરણ પણ લખ્યું. કેવું હતું એ સમીકરણ? તો કે મેગ્નેશિયમ એ હવાની હાજરીમાં સળગે તો આપણને શું બનતું હતું, એટલે કે શું મળતું હતું? તો કે MgO. આ સમીકરણ સંતુલિત કરેલું નથી. જો આને સંતુલિત કરવું હોય તો 2 મેગ્નેશિયમ લેવા પડે, 2 MgO મળે. MgO મળે એ કેવા સ્વરૂપે મળતું હતું? રાખ સ્વરૂપે. આ ઘન પટ્ટી સ્વરૂપે હતું. ઘન પટ્ટી સ્વરૂપે. હવે આ જે રિવિઝન ચાલે છે ત્યાં બધાએ ઝડપ બુક કાઢી લીધી હોવી જોઈએ એટલે ખ્યાલ આવી જાય તરત આપણને. પેજ નંબર 60 ઉપર આ હતું. ઘન પટ્ટીને આપણે ઓક્સિજનની હાજરીમાં સંકળાવાથી રાખ બનતી હતી, એટલે કે કંઈક નવો પદાર્થ બન્યો. નવો પદાર્થ બને એને કેવું ફેરફાર કહેવાય? રાસાયણિક ફેરફાર. બધાને હવે ખબર હોવી જોઈએ કે રાસાયણિક ફેરફાર કહેવાય. પછી શું કરતા હતા આપણે? તો કે MgO માં આપણે પાણી ઉમેરતા હતા, એટલે કે H2O ઉમેરતા હતા. પાણી ઉમેરી એનું દ્રાવણ બનાવતા હતા તો એ શું બનતું હતું? તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બની જતું હતું, MgOH2. તો MgOH2 એ કેવો પદાર્થ હશે? જેમાં હાઇડ્રોક્સાઇડ આવે એ પદાર્થ ઓલવેઝ એટલે કે હંમેશા બેઝિક જ હોય. બેઝિક હોય તો લિટમસ પેપર ઉપર કેવો રંગ દર્શાવે તો બધાને ખબર જ હોવી જોઈએ. કેવો રંગ બતાવે? તો કે લાલમાંથી ભૂરું. આ થઈ ગઈ આપણી આગલા વિડિયોની વાત. હવે આજના વિડિયોમાં પણ આવો નવો એક ફેરફાર જોવાનો છે. તો હવે બધાનું ધ્યાન પેજ નંબર 61 ઉપર. શું છે જો? કાચના પ્યાલામાં કે બીકરમાં અડધો કપ પાણી ભરી તેમાં લગભગ 1 ચમચી કોપર સલ્ફેટ નાખીને દ્રાવણ બનાવો. હવે શું કહે છે? કાચનો પ્યાલો અથવા તો બીકર, આમાં આપણે શું નાખ્યું? કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ નાખ્યું આપણે. કોપર સલ્ફેટનું શું બનાવ્યું? દ્રાવણ. તો કોપર સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું હશે? જો આને ખાસ ધ્યાન આપણે રંગ પરિવર્તન ઉપર રાખવાનું છે. આ જોઈ લઈએ. આપણે પાઠ પૂરો થઈ ગયા પછી આનો પ્રેક્ટિકલનો વિડિયો પણ હું બનાવીને મોકલીશ તમને. રેડી? કોપર સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું હોય? કે વાદળી રંગનું હોય. યાદ રાખવાનું છે. આવો ખાસ કોપર સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય. હવામાં શું નાખવાનું છે? તો કે થોડા ટીપા હાઇડ્રોક્લોરિક એસિડ નાખે. શું નાખવાના છે? HCl, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. રેડી? હવે આ દ્રાવણમાં થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવાના. સલ્ફ્યુરિક એસિડ છે જો, હાઇડ્રોક્લોરિક એસિડ નથી. સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4. મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખવાના છે. તેમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે. દ્રાવણ કેવા રંગનું મળશે? વાદળી. તેમાંથી નમૂના રૂપે થોડું દ્રાવણ કસનળ કે કાચની બોટલમાં સાચવો. નમૂના રૂપે એટલે તો કે આપણને ખબર પડે એટલા માટે. આપણને ખબર પડે એટલા માટે થોડું દ્રાવણ લઈ અને કાચની કસનળીમાં ભરી દેવાનું છે. આ દ્રાવણ છે કેવા રંગનું હશે? તો કે વાદળી રંગનું હશે. રેડી? વાદળી રંગનું આ કાચને ખાલી સાચવી રહ્યું છે, ખાસ થયા છે. પછી શું કહે છે? બાકી રહેલા દ્રાવણમાં લોખંડની ખીલી કે વપરાઈ ગયેલી શેવિંગ કરવાની બ્લેડ મૂકો. આમાં શું મૂકવાનું છે? ખીલી અથવા તો બ્લેડ. ધારો કે આપણે આ બ્લેડનો ટુકડો અંદર મૂક્યો છે. અહીંયા આવી જશે બ્લેડનો ટુકડો. તો કે હા, બ્લેડનો ટુકડો અંદર મૂકવાથી શું થશે? તો કે આ પ્રક્રિયાને અડધી કલાક માટે રાખી મૂકો, એટલે કે 30 મિનિટ સુધી એમ રાખી મૂકવાની છે. હવે દ્રાવણનો રંગ જો અડધો કલાક થઈ જાય પછી દ્રાવણનો રંગ કેવો થઈ જશે? તો કે અડધા કલાક પછી દ્રાવણનો રંગ, આ દ્રાવણ છે દ્રાવણનો રંગ કેવો થઈ જશે? તો કે લીલા રંગનો થઈ જશે.
લીલા રંગનો શા માટે થાશે? તો સુખમ ને લીલા રંગનો દ્રાવણ થાશે એ ખાસ જોવાનું છે. જો દ્રાવણના રંગમાં કઈ ફેરફાર દેખાણો તો કે હા ફેરફાર દેખાણો. ડુબાડેલી ખીલી તો બ્લેડ ને કાઢી લો, શું તેમાં કઈ પરિવર્તન આવ્યું? ખીલી ને આપણે કાઢી લીધો તો કઈ પરિવર્તન આવ્યું હશે? તમને જે પરિવર્તન જોવા મળ્યું તે કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રક્રિયાને કારણે હોય છે. વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર આયર્ન સલ્ફેટ જેવા નવા પદાર્થને કારણે બને છે. વાદળીમાંથી કેવો રંગ થયો? લીલો રંગ થયો. એ કેના લીધે? તો કે આમાં કોપર સલ્ફેટ હતું, પણ આપણે આપણે લોખંડની નહીં એટલે એમાં શું હશે? આયર્ન હશે. આયર્ન સલ્ફેટ બની જશે કોપર સલ્ફેટમાંથી. અને આયર્ન સલ્ફેટ નો રંગ કેવા રંગનો હોય? તો એ લીલા રંગનો હોય છે. એ આયર્ન સલ્ફેટ જેવા નવા પદાર્થ બનવાને કારણે. જો હતું કોપર સલ્ફેટ, આપણે બ્લેડ નો ટુકડો નાખ્યો તો નવો પદાર્થ બન્યો આયર્ન સલ્ફેટ. મેં ગયા વિડીયોમાં પણ કીધું હતું, જો પદાર્થ નવો બને તો આ ફેરફારને કેવો ફેરફાર કહેવાય? રાસાયણિક ફેરફાર. બેઠું મગજમાં રાસાયણિક ફેરફાર કહેવાય. ખીલીની સપાટી પર જે કથાઈ રંગ પણ જોવા મળે, હવે આપણે બ્લેડ કે જે નાખ્યું હશે એમાં શું થશે? તો એના ઉપર કથાઈ રંગ પણ જોવા મળશે. એ શેના આવી જશે? કોપરના. એ કોપરના છે જે બીજો નવો પદાર્થ છે. કોપર સલ્ફેટમાં જે નવો પદાર્થ, કોપર બન્યો અને આયર્ન સલ્ફેટ બન્યો. રેડી? આ પ્રક્રિયાને તમે નીચે મુજબ લખી શકો. હવે આ તમને સમજાઈ ગયું હોય તો આ ખાલી પ્રેક્ટિકલ સમજાયું છે પ્રવૃત્તિ. આનો પ્રેક્ટિકલ નો વિડીયો પાર્ટ પૂરો થઈ ગયા પછી બનાવીશ. એટલે અત્યારે ખાસ જોયું હશે તો ત્યારે તરત મગજમાં આવશે, ડાયરેક્ટ આવડી જાય ને પ્રેક્ટિકલ મૂકો. અત્યારે સમજાયું છે. પહેલા શું થાય? તો કે કોપર સલ્ફેટ ના દ્રાવણમાં થોડુંક સલ્ફ્યુરિક એસિડ નાખી દીધું બે ચાર ટીપા, પછી એમાં બ્લેડ ને રાખી મૂકી કેટલી વાર? અડધી કલાક માટે. તો પછી શું થયું અડધી કલાક પછી? તો કે જે કોપરના કોપર સલ્ફેટમાંથી જે કોપરના અણુઓ હશે એ બ્લેડ ઉપર આવી ગયા, અને બ્લેડમાંથી જે આયર્નના અણુઓ હશે એ દ્રાવણમાં ભળી ગયા. એટલે દ્રાવણનો રંગ વાદળીમાંથી લીલો થયો અને કોપર બ્લેડ ઉપર કોપરનું પડ જોવા મળ્યું. આને કેવી રીતે લખી શકું? જો તમારે બુકમાં લખેલું છે, જો કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે કે CuSO4, આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે કેવા રંગનું છે? વાદળી. વધતા CuSO4 વધતા આપણે શું કર્યું છે? એમાં લોખંડ નાખ્યું છે એટલે કે Fe એટલે કે ફેરસ લોખંડ. આમાં તમને જો એમાં લખેલું છે કોપર સલ્ફેટનું દ્રાવણ, હું એ લખતો નથી, એની જગ્યાએ એનું રાસાયણિક નામ ઉપયોગ કરું છું એટલે તમને આ પણ ખ્યાલ આવે. ટેક્સ્ટબુકમાં ગુજરાતીમાં લખેલું છે કે કોપર સલ્ફેટ દ્રાવણ એટલે શું કહેવાશે? CuSO4 પ્લસ એમાં આપણે લોખંડ એટલે કે આયર્ન Fe. તો આપણને પરિણામ સ્વરૂપે શું મળશે? તો કે પરિણામ સ્વરૂપે મળશે FeSO4 એટલે કે આયર્ન સલ્ફેટ નું દ્રાવણ FeSO4. આયર્ન સલ્ફેટ નું દ્રાવણ જે કેવા રંગનું હશે? લીલા રંગનું હશે. અને બીજો નવો પદાર્થ શું બનશે? તો કે કોપર. રેડી? બેઠું મગજમાં CuSO4 હતું કોપર સલ્ફેટનું દ્રાવણ, કેવા રંગનું હતું? વાદળી રંગનું હતું. આપણે નીચે રંગ પણ દર્શાવેલો છે ખ્યાલ આવે. CuSO4 નું દ્રાવણ એ વાદળી રંગનું હતું. એમાં એકી એટલે કઈ નથી, એકી એટલે લોખંડનો ટુકડો, લોખંડનો ટુકડો નાખતા શું થશે? કે 30-35 મિનિટ જેટલો સમય લાગશે. કેટલો? 30-35 મિનિટ. 30-35 મિનિટ એટલા સમય માટે રાખી મૂકતા FeSO4 બનશે જે લીલા રંગનો હશે, અને લોખંડના ટુકડા ઉપર કોપરનું પડ ચડશે. હવે આ જો તો તમને તરત ખ્યાલ આવી જાય શું થશે? તો કે લોખંડના ટુકડા ઉપર કોપરનું પડ ચડશે. આ પ્રક્રિયા તમારે ટેક્સ્ટબુકમાં લખવી હોય તો પણ લખી નાખો, આવી રીતે નથી. ખ્યાલ આવી રીતે છે કે CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હશે,
એમાં આયર્ન એટલે કે એફી લોખંડનો ટુકડો નાખતા 30 થી 35 મિનિટ પછી આયર્ન સબસ્ટ્રેટનું દ્રાવણ જે લીલા રંગનું બનશે અને લોખંડના ટુકડા ઉપર કોપરનું પડ ચડશે. રેડી? હવે બેસી ગયું મગજમાં બધાને, કોપરના ટુકડાનું પડ ચડે કેવા રંગનું હશે? તો કે કથાઈ રંગનું હશે. કેવા રંગનું? કથાઈ રંગનો જોવા મળશે. ખ્યાલ આવી ગયો બધાને? હજી એકવાર કહી દઉં ઝડપથી, જો અહીં ધ્યાન રાખો બધા, આપણે લીધું છે પેલા કોપર સલ્ફેટનું દ્રાવણ લખતો જાવ. કોપર સલ્ફેટનું દ્રાવણ શું લીધું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ, એને શું કહેવાય? CuSO4. એ રંગ કેવો છે? વાદળી. એમાં આપણે શું ઉમેર્યું? લોખંડનું ટુકડો, એને કહેવાય શું? Fe. એનું 30-35 મિનિટ સુધી રાખી મૂકતા શું થશે? FeSO4, જેને કહેવાય શું? આયર્ન સલ્ફેટનું દ્રાવણ. જે કેવા રંગનું હશે? લીલા રંગનું હશે. અને બીજો કયો પદાર્થ એવો બનશે કે સીયુ? તે ક્યાં મળશે? તો કે લોખંડના ઉપર કોપરનું આવરણ થશે. આ કેવા રંગનું હશે? તો કે કથાઈ રંગનું હશે. હવે બધાને ખ્યાલ આવી જવો જોઈએ. આ ખાસ યાદ રાખવાનું, કેમ કે હવે પછી તમારે વિજ્ઞાનમાં રાસાયણિક શાસ્ત્રમાં આવું જ બધું આવશે. એબીસીડી ભેગી હશે અને વિજ્ઞાન એ છે. એટલે ખાસ યાદ રાખવાનું. ગણિત તો હે જ, આ સમીકરણ એક પ્રકારનું ગણિત જ કહેવાય. કંઈક નવું છે બધાને મિક્સઅપ કરી. કોપર સલ્ફેટનું દ્રાવણ જે વાદળી રંગનું હતું એમાં લોખંડનો ટુકડો નાખતા નવો પદાર્થ બને. કયો નવો પદાર્થ બને? તો કે આયર્ન સલ્ફેટનું દ્રાવણ અને કથાઈ રંગનો કોપર છૂટું પડે. બે નવા પદાર્થ બન્યા. જો એક અથવા તો એકથી વધારે નવો પદાર્થ બનતો હોય તો એ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહી છે? રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક ફેરફાર. રેડી? બેસી ગયું મગજમાં કમ્પ્લેટ? આ તમારે એક વખત બુકમાં લખવાનું છે. ઝડપથી લખી લ્યો કે ખ્યાલ આવી જાય. બધું દેખાય છે કમ્પ્લેટ? જુઓ વિડીયો પુશ કરીને લખી લેજો. હવે લગભગ બધાને દેખાતું હશે, થોડુંક ઝૂમ પણ કરી દીધું છે મેં. રેડી? આ લખવાનું છે હો બધાએ. આ લખાઈ જાય એટલે આપણે આજના વિડીયોનો અંત અહીં કરીશું. આજે અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.